છેલ્લા એક વર્ષથી ચાલતી આવતી કોરોનાની અસહ્ય મહામારીમાંથી અર્થશાસ્ત્ર ધીરે ધીરે થાળે પડી રહ્યું છે, ત્યારે ગુજરાતમાં કોરોના કાળ બાદ પ્રથમ એવા ઇન્ટરનેશનલ ટ્રેડ શોનું સૌરાષ્ટ્ર વ્યાપાર ઉદ્યોગ મહામંડળ SVUM દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેનું શુક્રવાર તારીખ 19-21 સુધી NSIC ગ્રાઉન્ડ 80 ફૂટના રોડ ઉપર આયોજન કરવામાં આવ્યું છે। આ વ્યાપાર મેળામાં આફ્રિકાના અલગ અલગ અને અન્ય 20 દેશોમાંથી 100 જેટલા ડેલિગેટ્સ આવ્યા છે, જેમાં ઉદ્યોગપતિ, બિઝનેસમેન તથા અન્ય નાગરિકોએ મુલાકાત લીધી હતી। કેન્દ્ર સરકારના ગૃહ ખાતા સાથે સંકલન અને પોલીસ ડિપાર્ટમેન્ટની તમામ મંજૂરીઓ સાથે આ વ્યાપાર મેળાનું આયોજન કરવામાં આવેલ છે। સરકારી તમામ ગાઈડલાઇન્સ અને SOPનું શોમાં કડક પાલન કરવામાં આવ્યું છે। ઉદઘાટન પ્રસંગમાં રાજકોટ મેયર ડૉક્ટર પ્રદીપ ડવ, GTU વાઇસ ચાન્સેલર ડૉક્ટર નવીનભાઈ શેઠ, પૂર્વ મેયર ડૉક્ટર જયમીન ઉપાધ્યાય, બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર પીટર કુક, મડાગાસ્કર એમ્બેસીના મિસિસ તહિના, જ્યોતિ CNCના પરાક્રમસિંહ જાડેજા, આફ્રિકન પ્રોફાઇલના ડાયરેક્ટર એકવીએ નાના કો વગેરે હાજર રહ્યા હતા। મારું નામ કપિલ ધીરુભાઈ સોલંકી, સુરતથી આવ્યા છે અમે, અને અમારા સ્ટોલ અમારા બેકરી ઉદ્યોગ સાથે જોડાયેલા છે, અને અમારા ઉદ્યોગ ધંધાનું નામ છે ધીરજ બેકર્સ। રાજકોટ આવવાનું મુખ્યત્વે એક જ કારણ છે કે ધંધાના વિકાસ માટે અમે અહીં આવ્યા છે, અને ગવર્મેન્ટ તરફથી અને અહીંના લોકલ જે કંઈ આપણા નેતાઓ છે એમના તરફથી અમે ખૂબ સહકાર મળ્યો છે, અને અહીંયા ઘણા ધંધાની ક્ષમતાઓ રહેલી છે, અને દેશ વિદેશમાં અમે એક્સપોર્ટ કરવા માટે ઈચ્છા છે કે અમારી છે, એવું અમને જોતા એવું લાગે છે કે અમે અહીંયા સફળ થઈશું। નહીં, અમે અહીંયા બારોબાર અમને ઉપયોગ થઈ રહ્યો છે, અહીંના લોકલ જનતા છે, અહીંયા નેતાઓ છે, અહીંયા મેયર સાહેબ આવ્યા, અમારા રાજુભાઈ ધ્રુવ છે, એમનો ઘણો સહકાર છે અમને, અમારા કમલેશભાઈ સ્પેશિયલ માર્ગ માટે સુરતથી આવ્યા છે અહીંયા સહકાર આપવા માટે, અને બીજા ઘણા આમંત્રિત મહેમાનો અહીંયા આવશે એવી અમને આશા પણ છે, અને ઘણા વિઝિટરો અને બીજા વિદેશી મહેમાનો પણ અમને મુલાકાત આપીને ગયા છે, અને અમારી વસ્તુને પણ સરાહના કરી છે। અમને આશા છે કે ભવિષ્યમાં અમને અહીંયા ધંધાનો એક્સપોઝર મળશે અહીંયા આગળ।